ઘરના દૂધનું પનીર બનાવવાનું હતું, એને બધું પાણી કાઢી નાખવાનું. એક કલાક પછી કેવું બની ગયું છે તે જોઈએ. કે તારા તારા ધોવે. હે તાલા. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? તો અમે બધા મજામાં છે. એક નવા વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. ને 9:01 સવારના અને આપણે નાહી ધોઈને નાસ્તો થઈ ગયો ને હવે કંઈક કામ કરીશું. આજે કામે લાગી ગયો છે. આ જુઓ ને. હાય, ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ ગુફા. હા હા, જય જય. તો દૂધ લાવીને છે, શું કરવાનું છે? આજે આપણે દૂધમાંથી કંઈક બનાવવાનું છે, પણ પહેલાં કપડાં ધોઈ નાખીએ અને તમે વાડી કરી આવો, પછી બનાવીએ. અહીંયા બનાવીશ ને? હા, અહીંયા બનાવીશું. પવન ના હોય તો બહાર બનાવીશું. તરત ખાવાનું બનશે કે પછી ખાવાનું બનશે? પછી ખાવાનું બનશે. એવું નહીં. ગયો. ક્યાં જવું છે આપણે? દાડી કરવા. હે? દાડી કરવા. દાડી કરવા નહીં, વાડી કરવા. આર્ય, શું બોલવાનું? વાડી વાડી. વાડી. કોદાળી લઈ લે કે દાંતેડું લઈ લે? દાડી. કોદાળી. હા તો લઈ લે, મેં લઈ લઉં. પશુઓને પાણી પાવાનું? પાઈ દીધું. આ શું કરો છો તમે? હે, આ શું કરો? હે, આજે તો તારે સાત થઈ ગયો. આર્ય, કપડા ધોઈ કાઢવાનું કામ. બધા ધોઈ કાઢે છે બેટા? કે તારા તારા ધોવે. તાલા મને. હે, તાલા. કોઈના કોઈના ધોવે. તાલા. પપ્પા ના હો ધોઈ કાઢને બેટા. ધોવે હો જાય લી વાર મેં. હા હે, ધોઈ દે કપડા બોયરા ધોવા માટે. અને આર્ય ચાલુ કરી દીધું, એના એના કાઢી જો ને. મમ્મી ધોઈ કાઢશે. ચાલ ઉઠ, ઉઠ. ચાલો ચાલો, જય જકા દો બધાને. જય જકા દો. ચાલો જય સ્વામિનારાયણ. ચાલો આપણે આ બાજુ જતા જઈએ. એ તો મમ્મી નું કામ બેટા, આપણું નહીં કામ. તો આપણે આવ્યા છે અહીંયા લીંબુ લેવા માટે. તો જુઓ ને આ કેટલા સરસ લીંબુ લાગેલા છે. આ એક બે અને આના રસ છે ને પીળા કલરનો નીકળતો છે. હા, તો આપણે એક લીંબુ લઈ લીધું ને લીંબુ અને પેલા છે લીલા કલરના ને ઓરેન્જ કલરનો રસ નીકળે, મોટા સાઇઝના થોડા. તો ચાલો આપણે હવે ઘરે જઈશું. ઘરના દૂધનું પનીર બનાવવાનું હતું, તો આ દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો 1 લિટર જેટલું દૂધ છે, તો એને સરસ 2 વાર ઉભરાણ આવી જાય પછી એને આપણે થોડું ફાડી નાખવાનું છે. તો આ લીંબુ લાવ્યા છે મનોજ, તો તમે આગળ જોયું થશે. તો આમાં જુઓ તો એ સરસ મજાનું ઉભરાણ આવી ગયું છે. તો દૂધને ફાડવા માટે આપણે લીંબુ નાખી દઈએ. સરસ મજાની આ ઝીણી ઝીણી ભેખલી થઈ ગઈ છે અને પાણી છૂટું થઈ ગયું છે. હવે થોડીક વાર ઠંડુ થવા દઈએ અને આપણે સરસ આ સૂત્રાનું સફેદ કપડું લીધું છે એમાં ગાળવાનું છે. પણ થોડી વાર ઠંડુ થઈ જાય. હવે આપણે આ કપડામાં ગાળી લઈએ એટલે પાણી પાણી નીચે જતું રહેશે. હવે પનીર આપણું છૂટું પડશે. તો આ બધું પાણી નીતરાઈ જશે ને આ બધું છે એ પનીર છે. તો થોડો ખટાશ નાખ્યું હતું આપણે, તો એ લીંબુનો ભાગ થોડો ખાટો નીકળી જાય એમ કરીને આપણે થોડું ધોઈ દઈએ એટલે થોડું ઠંડુ થઈ જાય. તો આપણે તે સારી રીતે પાણી નીચોવી શકાય.
ને આપણે આ પનીર તો બજાર કરતા સારું લાગે, સરસ મજાનો સ્વાદમાં. ઠંડુ પાણી નાખીએ એટલે થોડું એમ આપણે પાણી ગાળવામાં થોડું દાજે નહીં એટલે સારું. આમ કહીને બધું પાણી કાઢી નાખવાનું. તો આપણું સરસ પનીર બની ગયું છે. હવે એને આ ડાબીને આકાર આપવા માટે આપણે ફ્રીજમાં મૂકવાનું છે. તો આ પનીર બનાવ્યું છે, એની કોઈ દિવસ સબ્જી બનાવીશું તો તમારી સાથે શેર કરીશું. તો આને આપણે હવે આકાર આપવા માટે ફ્રીજમાં મૂકી દઈએ. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું અને નવા વિડીયોમાં મળીશું. તો આ પનીરની રેસીપી વાળો અમારો વિડીયો કેવો લાગ્યો તે જરૂર તમે કહેજો. તો આપણે ફ્રીજમાં પનીર મૂક્યું હતું તો એક કલાક પછી કેવું બની ગયું છે તે જોઈએ. આ ભાગી ના જાય, અરે કડક થઈ ગયું છે ને સરસ મજાનું શાક બને એવું થઈ ગયું છે.